જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુળમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હું દિવ્યાંગ ગોસ્વામી સ્વાગત કરું છું. વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના વિષયમાં ચેપ્ટર નંબર 4 માહિતી સંચાર, ઈ કોમર્સ અને આઉટસોર્સિંગની જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે નવો ટોપિક કે જે ઈ કોમર્સને જ્યારે સફળ બનાવવું છે ત્યારે શેની જરૂર પડે અથવા તો એવા કયા સાધનો જોશે કે જેને કારણે ઈ કોમર્સને સફળ બનાવી શકાય. મતલબ કે જે વેપારી પ્રવૃત્તિ છે, વાણિજ્યક પ્રવૃત્તિ છે, વાણિજ્ય પ્રવૃત્તિને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે તમારે જ્યારે સફળ બનાવવી હોય ત્યારે શેની જરૂરિયાત ઊભી થાય છે, બરાબર છે? તો આ જે જરૂરિયાતો જે છે એને પૂર્ણ કરવા માટે સૌથી પહેલાં તો જે તે ઈ કોમર્સની કામગીરી કરવી છે તો પહેલાં વેબસાઇટ જોશે. કોઈપણ ધંધાકીય એકમ જે છે એ એકમે પોતાની વેબસાઇટ બનાવવી પડશે. આ વેબસાઇટ એટલે શું? આ વેબસાઇટ એટલે એક સ્થળ કે જ્યાં લોકો શું કરશે તો કે ખરીદી માટે પોતે જઈ શકશે. પણ કેવી રીતે? તો કે ઇલેક્ટ્રોનિક સાધનોના માધ્યમથી. અહીંયા એવું નહીં થઈ શકે કે ભાઈ માની લ્યો કે કોઈ પણ વસ્તુઓ લેવા જ આવી છે અને કરિયાણાની દુકાને જવાનું થાય તો એ જે કરિયાણાની દુકાને જે છે ને એ શું છે? ભૌતિક સ્થળ છે. તો એ ભૌતિક સ્થળ જે દુકાન જે ખોલેલી છે એ ભૌતિક સ્થળ. પણ ઇલેક્ટ્રોનિક સ્વરૂપની વાત કરીએ તો ઇલેક્ટ્રોનિક સ્વરૂપે તમારે જે તે વસ્તુ જે તે જગ્યાએથી મેળવવી છે તો વેબસાઇટ પર, વેબ તો કે WWW વર્લ્ડ વાઇડ વેબ, બરાબર છે? તો એ વર્લ્ડ વાઇડ વેબ કે આખા વિશ્વમાં જે જગ્યાએ સાઇટ એટલે સ્થળ, બરાબર છે, જ્યાં સ્થપાયેલું છે તો એનું શું છે? એક સરનામું છે કે વિશ્વમાં જેટલી જેટલી જગ્યાએ જ્યાં આખું શું કે એક ઇન્ટરનેટનું જે જાળું બનેલું છે એમાં તો કે એક એવું સ્થળ કે જે તમને સરનામું આપે છે જ્યાં તમે એન્ટર કરો છો એટલે તમને એ સ્થળ ઉપર લઈ જશે, બરાબર છે? આપણે કોઈ પણ ખરીદી કરવી છે તો એ ખરીદી કરવા માટે આપણે જે તે સાઇટનું નામ લખીએ, બરાબર છે? અને જે તે સાઇટનું નામ લખીએ એટલે શું થશે? તો કે એ સાઇટનું નામ લખીએ એટલે એ જ વસ્તુ ખુલશે અને એ જ વસ્તુ ખુલશે ને પછી ત્યાંથી તમારે જે ખરીદવું છે એ તમે ખરીદી શકો છો. તો આ શું છે? તો કે વેબસાઇટ હોવી જોઈએ, બરાબર છે, કે જેને કારણે કોઈ પણ જે ધંધાર્થી જે છે એ ધંધાર્થીનું સ્થળ ઇલેક્ટ્રોનિક સ્વરૂપે તમને જોવા મળે. તો સૌથી પહેલું શું હોવું જોઈએ? તો કે વેબસાઇટ બનાવેલી હોવી જોઈએ. આપણે ઘણીવાર જોયું હશે કે ઉપરની જે લાઇનિંગ હોય એમાં ઘણું મોટું લાંબુ લખાણ લખેલું હોય એ શું છે? તો કે એનું એડ્રેસ છે, બરાબર છે? એ એડ્રેસ બતાવે છે કે આ જે માહિતી જે છે અથવા તો આ જે વસ્તુઓ તમે ખરીદવા માટેની જે કામગીરી કરો છો એ તમને આ સ્થળેથી આટલી જગ્યાએથી આવી રીતે તમને આમને નામ મળી રહેશે. તો આ આખું એક સ્થળ કે જેમાંથી તમે માહિતી અથવા તો કોઈ પણ ખરીદી કે કંઈ પણ બીજી કામગીરી કરી શકો છો. એટલે એને શું કીધું છે? તો કે સૌથી પહેલું તો વેબસાઇટ હોવી જોઈએ. વેબસાઇટ બની ગઈ છે. વેબસાઇટની સાથે સાથે બીજું કામ શું કરવું પડશે? તો કે એક કોમ્પ્યુટર હોવું જોઈશે. કારણ તો કે વેબસાઇટ બનાવી છે તો વેબસાઇટથી તમારે કનેક્ટેડ રહેવું પડશે કે ભાઈ જે બીજા લોકો માહિતી માગે છે, જે પણ ખરીદી કરે છે અથવા તો અન્ય કોઈ કામગીરી કરે છે તો એ માહિતી તમને કેમ મળશે? તો એ માહિતી જ્યારે હું કોઈ વેપારી તરીકે કામગીરી કરતો હોય તો બીજા કોઈ ખરીદવા આવ્યા છે તો એનો ઓર્ડર મને મળે તો એના માટે મારે પાસે કોમ્પ્યુટર હોવું જોઈએ અને પાછું કોમ્પ્યુટરની સાથે સાથે મારી પાસે શું હોવું જોઈએ? ઇન્ટરનેટ જોડાણ હોવું જોઈએ. એટલે શું કીધું છે? તો કે ઇન્ટરનેટ જોડાણ ધરાવતું કોમ્પ્યુટર હોવું જોઈએ. વેબસાઇટ બની ગઈ. વેબસાઇટની સાથે સાથે શું જોશે? તો કે મારી પાસે ઇન્ટરનેટ ધરાવતું, મતલબ કે મારે શું કરવું પડશે? મારી પાસે કોમ્પ્યુટર રાખી અને એમાં ઇન્ટરનેટ ધરાવવું પડશે, જેને કારણે શું થાય? તો કે કોઈ લોકો ઓર્ડર આપશે તો એ ઓર્ડર મને મળી શકે. તો એ શું છે? તો કે ઇન્ટરનેટ જોડાણ ધરાવતું કોમ્પ્યુટર મારી પાસે જોશે. ચાલો, ઇન્ટરનેટ જોડાણ ધરાવતું કોમ્પ્યુટર આવી ગયું. હવે નાણાં ચૂકવણીની એની વાત કરીએ તો કે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ હોવું જોશે. શું કામ? તો કે ઘણીવાર એવું થાય કે એક વ્યક્તિ જ્યારે ખરીદી કરે છે બીજી વ્યક્તિ શું કરે છે? તો કે વેચાણ કરે છે. તો આ બંનેની વચ્ચે એક વિશ્વાસ ઊભો થાય કે જેને કારણે આ ટ્રાન્ઝેક્શન અથવા તો આ વ્યવહાર થઈ શકે. ઘણીવાર એવું થાય કે માણસોને એમ થાય કે ભાઈ હું પેમેન્ટ કરી દઈશ ને મને વસ્તુ નહીં મળે તો, બરાબર છે? અને ઘણીવાર એવું હોય વેપારીને એમ થાય કે હું વસ્તુ આપી દઈશ ને મને પેમેન્ટ નહીં મળે તો,
બરાબર છે અથવા તો કે મેં પેમેન્ટ કરી દીધું ને વસ્તુ હામીનું આવી આવી રીતે ઊંધી જે કન્ડિશન એવી ઊભી થાય છે કે જ્યાં બંનેને વિશ્વાસપાત્રતા મળે કે ભાઈ ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડના માધ્યમથી જે તે વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર કરશે અને સામે જે બીજી વ્યક્તિ ખરીદનાર છે એ ખરીદનારને એ વ્યક્તિ એને વસ્તુ મોકલી આપે છે તો આને કારણે શું થઈ ગયું તો કે જે વેપારીઓ જે છે વેપારીઓની વચ્ચે જે પ્રશ્નો ઊભા થતા હતા એ પ્રશ્નો આ ક્રેડિટ કાર્ડને ડેબિટ કાર્ડના માધ્યમથી હલ થઈ ગયા છે બરાબર છે અને આ ક્રેડિટ કાર્ડને ડેબિટ કાર્ડના માધ્યમથી જે આ પ્રશ્નો હલ થઈ ગયા છે એને કારણે શું થાય છે તો કે હવે આ ઈ કોમર્સને સરળ બનાવી શકાય છે બરાબર છે તો ઈ કોમર્સને સરળ બનાવવા એને શું કીધું છે તો કે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ બંને અથવા તો બેમાંથી એક કોઈ પણ જે હશે કે જેને કારણે તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી ટ્રાન્ઝેક્શન કરી શકો તો આવી રીતે તમે તમારો આખે ઈ કોમર્સને સફળ બનાવી શકો છો સૌથી પહેલું શું જોશે વેબસાઇટ જોશે એવું સ્થળ કે જે સાયબર સ્પેસમાં અથવા તો એમ કહીએ કે ઇન્ટરનેટ ઉપર ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જોવા મળશે ભૌતિક સ્થળ નહીં બરાબર છે આપણે કરિયાણાની દુકાન કીધું હોય કે ભાઈ એ આ જે તે જગ્યાએ આ ચોકમાં આવેલી છે ચોક એ શું છે તો કે ભૌતિક સ્થળ અહીંયા ભૌતિક સ્થળ નથી અહીંયા શું છે તો કે માત્ર સરનામું છે એ સરનામું તમે જેવું એમાં એન્ટર કરશો અથવા તો એનું નામ એન્ટર કરશો એટલે તમને એ વસ્તુ સામે બતાવશે કે એની અંદર જે પડેલું છે તમને બતાવશે એ થઈ ગયું પછી તો કે તમારી પાસે કોમ્પ્યુટર જોશે અને એ કોમ્પ્યુટર શું છે તો કે ઇન્ટરનેટવાળું જોશે અને ત્યારબાદ છે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ કે જેને કારણે એકબીજા લોકો એકબીજાની સાથે ટ્રાન્ઝેક્શન કરી શકે આમ વિદ્યાર્થી મિત્રો આ ટોપિક અહીંયા પૂર્ણ થાય છે નવા ટોપિક સાથે ફરીથી મળીશું ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ